અનેક જન્મોના પુણ્ય ભેગા થયા હોય ત્યારે જ પરમ ગુરુ મળે છે અને ભાગ્યશાળીને જ પરમ ગુરુ પ્રાપ્ત થાય છે પરમ ગુરુ સૌના હિતકારી છે આપણે સૌ દિવ્ય પરમ ગુરુ અને આપણા પરમ પૂજ્ય વહલા ગુરુજીના ચરણ શરણમાં સમર્પિત થઈએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ આપણે સૌએ આટલું જાણ્યા પછી જાગવું જોઈએ કારણ કે નારાયણદાસજી મહારાજે એવું કહ્યું કહે છે કે ફરી દાવો આવો કબુ નહીં આવે ચૂકે ગુરુથી જમપુર રહી જાવે તો આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવે આપણે સૌએ ગુરુના શરણમાં ગુરુના શરણમાં સમર્પિત થવું જોઈએ કારણ કે આ મનુષ્ય દેહ રૂપી દાવ વારંવાર આપણા હાથમાં આવવાનો નથી અને આ દુર્લભ મનુષ્ય દે આપણને મળ્યો છે અને આજે ગુરુનો મહિમા આપણે જાણ્યો છે તો આપણે સૌ ગુરુના ચરણમાં સમર્પિત થઈએ તો એની સાથે અહીંયા આપણો કલ્ચર પ્રોગ્રામ પૂર્ણ થાય છે હવે આપણે ગ્રંથપૂજન અને સત્સંગ પારાયણનો લાભ લઈશું હું વિનંતી કરું છું કે દક્ષેશભાઈ ભૂમિબેન મિત્તલબેન એમના બાળકો સાથે સ્ટેજ ઉપર ગ્રંથપૂજન માટે આવે

जय राम रान्दं विनय देवरो देववस्तु विदेवा मन्द्र चन्दं सुनाती सुनाथ वृणाद अनन्तु गारं बहोदं गीचन्द સત કેવો સાહેબ હવે હું ગુરુજીને નમ્ર વિનંતી કરું છું કે આપણને ગ્રંથ પારાયણ નો લાભ આપશે श्रीमत करुणा सागर महाराज कैवल धाम की सत केवल सत सतकेवल साहिब ग्रंथ पारण ने बात करी हमारा उद्घोषक પણ મને લાગે છે કે પારાયણ બધું બાળકોએ આપણને સંભળાવી જ દીધું છે ગ્રંથમાં જ્ઞાન જ હોય ને અને જ્ઞાનની વાતો બાળકોના કાર્યક્રમમાં અમારા યુવાનોના વક્તવ્યમાં એટલી બધી સરસ અને મોટામાં મોટું આશ્ચર્ય મને થાય છે તે કે આમણે કેટલી બધી પ્રેક્ટિસ કરી હશે ત્યારે આ ગુજરાતી આ રીતે બોલી શક્યા છે બધા ખરેખર દાદ આપવી પડે અમને બધાને આપણે કે આ રીતે ગુજરાતી બોલવું મને લાગે લખ્યું તો પાછું ઇંગ્લિશ લિપિમાં જ હશે અને શબ્દોનું ઉચ્ચારણ અહીંયા કેવલ કૃપાસ્તોત્ર બોલ્યા સંસ્કૃતમાં સંસ્કૃત ભાષાને દિવે પરમગુરુએ કહ્યું છે વક્ર ભાષા એટલે એના ઉચ્ચારણો બહુ અટપટા જેને ખૂબ અભ્યાસ હોય કારણ કે કેટલાય શબ્દ ઘણી વખત તો ચાર પાંચ શબ્દો ભેગા થઈને એક શબ્દ બનતો હોય એવા વક્ર ઉચ્ચારણ ભરી ભાષા અને એના શ્લોકોનું ઉચ્ચારણ કરવું એ અઘુરુ છે પણ બધા ઘણા બધા બેઠા છે અહીંયા પેરેન્ટ સમજો ને બધા જેમના ઘરે પણ બાળકો તો હોય જ કે આખી આપણી એક હિન્દુ પરંપરા તો છે જ કે આપણા ઘરમાં બાળક હોય આપણી પેઢી આગળ ચાલે તો આ કાર્યક્રમથી એટલું તો બધાને સમજાવવું જોઈએ કે આ કૈવલ જ્ઞાન અમારું જે યુથ છે એની પ્રવૃત્તિ સાથે દરેકે પોતાના બાળકોને જોડવા પ્રયત્ન કરવો જોઈએ એક સંસ્કાર મહત્વનું છે ઘણી વખત મા બાપ ફરિયાદ કરતા છે અમારું બાળક આમ નથી કરતો ને એનામાં કોઈ જાતની શ્રદ્ધા નથી ભક્તિ નથી ઘણા પરિવારોમાં મારે જવાનું થાય ત્યારે હું જોઉં છું કેટલીક જગ્યાએ પરાણે પીલાને હાજર રાખે રાખેન અને પછી આરતી ઉતારે પછી આરતી જુએ શું કરવાનું કેટલા તો ફૂકે મારી હોય ફૂક આપીએ મને કદાચ ઓલવી દેવા પણ એમાં બાળકનો દોષ નથી એને જોયું નથી એને કોઈ કહ્યું નથી એને ખબર નથી કે આમ શું આડતી શું છે અને હવે મારે શું કરવાનું છે ગઈકાલે પરમદિવસ પરિવારમાં પધરામણી ગયો હતો એક નાનું બાળક નિમય એવું કઈક નામ છે એનું અહીંયા હમણાં બેઠો તો મને લાગે છે ગયો હવે આમે પધરામણી આવી એટલે બધા મા બાપની ઈચ્છા હોય કે ગુરુજીને કઈક ભેટ મૂકીએ એને પણ ઈચ્છા થઈ કે મારે બાપજીને કંઈક ગિફ્ટ કરવું છે અને એક ચિત્ર બનાવીને કાર્ડ મને એને આપ્યું મને બહુ ગમ્યું હું તમને બધાને બતાવું છું કેવી સરસ ગિફ્ટ આપીશ મને હાજર કેવું કાર્ડ આવ્યું બાકી તો કદાચ કોઈ કંઈક ચિત્ર દોરીને આપો ગુરુજીને તો સરસ ટોમી ડોગીનું બનાવીને આપે ને એની જગ્યાએ ભાલ તિલક બનાવીને આપ્યું નીચે લખ્યું છે સતકેલ સાહેબ પણ આવી પ્રેરણા ક્યાંથી મળી એને આવું કેમ નું ગમ્યું કે આજ આપું અને આ ડ્રો કરવાનું એને આવડ્યું એ ચોક્કસ નિશ્ચિત છે કે એના પેરેન્ટ્સ અહીંયા આવતા હોય સાથે બાળકોને લાવતા હોય અત્યારે આમ તો દર વર્ષે હું અહીંયા આવતો જ્યારે સમરમાં ત્યારે વેકેશનમાં યુથ શિબિરનું આયોજન થતું હતું બે હજાર વીસનું પણ આયોજન હતું ટ્વેન્ટી ટ્વેન્ટીના પણ આ કોરોનાના કારણે આપણે એને મુલતવી રાખવું પડ્યું પણ છતાંય અહીંયા અમારું કેવલ યુથ ઓનલાઈન કાર્યક્રમો જીવંત રાખ્યા છે અને હજુ તમને જે લોકો અમેરિકામાં પણ ઓનલાઈન આ કથા સાંભળતા હોય આ પ્રોગ્રામને જોતા હોય એમને અહીં હાજર છે બધાને કહું છું આ ઓગસ્ટ હું ઓગસ્ટમાં વીસ પચીસ ઓગસ્ટ સુધી અહીંયા છું એટલે આ ઓગસ્ટના સાત અને આઠ સેવન્થ એન્ડ એથ સેટરડે સન્ડે વર્ચ્યુઅલ યુથ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એટલે જેમના જે કોઈ બાળકોએ રજીસ્ટ્રેશન ના કર્યું હોય અને આમાં તો યુથ શિબિર જ્યારે હોય ત્યાં તો માત્ર યુવાનોને બાળકો જ આવી શકે જ્યારે આ તો તમારે ઘેર બેઠે લાભ લેવાનો છે તો તમે જોડાઈ શકો બાળકો સાથે પણ રજીસ્ટ્રેશન તો બાળકોને કરવું પડે હ એટલે હજુ જે પેરેન્ટ્સે પોતાના બાળકોને આમાં રજીસ્ટ્રેશન ન કરાવી હોય કારણ કે તમે જોયું પરિણામ શું આવે બાળકોને યુથ શિબિર સાથે જોડવાનું પરિણામ શું મારે બતાવવું પડશે તમને જોયું હમણાં આપણી સામે જોયું ને એ આ પરિણામ છે પરમગુરુ વિશે ભાઈ અમારો બોલતું નામ તો બધાને ભૂલી ગયા સોળ મહિના થાય એટલે ફરી પાછા બધા કરવા પડશે મારા વિશે વાતો કરી મને લાગ્યું બધું ક્યાંથી કલેક્શન કર્યું છે આટલું બધું એ ભાઈ શું નામ એનું કોણ બોલ્યું મારા વિશે લખી નામ શ્રી જે હોય તે નામ છે કે આ કામ પણ એને જેટલા જે કઈ શબ્દો લાવ્યો એની અંદર જે કઈ વાતો લખી એને જેમણે એને બતાવી લખાવી આટલું બહોળા પ્રમાણમાં કોઈએ મારા વિશે લખ્યું નથી આજ સુધી જેટલું એને કહ્યું અહીંયા અને કૈવલ જ્ઞાન મંદિરની વિશેષતા પણ કહું તમને મોટે પેલા તો ટ્રસ્ટ ના પ્રમુખ પ્રેસિડેન્ટ પણ આપણા પ્રેસિડેન્ટ માઇક સાથે દુશ્મની હોય એવું લાગે એમને માઈક ને છત્રીસ નો આંકડો હશે ને તો પ્રમુખ જ એમનું જ મુખ જોવા મળે આપણને પ્રમુખનું જ મુખ પ્રમુખ છે કોઈને કોઈ દિવસ માઇક ઉપર આવવાનું નહીં માઇક પર બોલવાનું નહીં પણ બધું જ માર્ગદર્શન સંચાલન ચિંતા સતત ચિંતા કઈ રીતે મંદિરનું સંચાલન થાય જાય ફાઈનાન્શિયલ છે આ તે બધી જ વાતોની સતત ચિંતા કે આપણો સમાજ જે પ્રમાણે છે એ પ્રમાણે આવડું મોટું મંદિર ચલાવવું એ સહેલી વાત નથી અને એમાં વિશેષ કેને મારા અલકાબેનની પણ બહુ વિશેષ ચિંતા રહેતી હોય છે બધી જગ્યાએ ફોન કરવા બધાને કહેવું ભાઈ આ કાર્યક્રમ છે આ યજમાન ઉભા કરવા સંપૂર્ણ વ્યવસ્થા બધા લોકો કરે મારા સ્વયંસેવકો સેવા કરતા હોય કિચનમાં સેવા કરતા હોય આજ તો મારે એક વિડીયો લેવો તો પણ જતા જતા પછી મને યાદ આવી મારે ત્યાં દેશમાં બતાવવા માટે કે જુઓ અહીંયા ભાઈઓ પણ વાસણ માસતા હોય છે બેસીને અમારા મિતેશભાઈ ને રિતેશભાઈ બે બરાબર મંડ્યા હતા લઈને મેં કહો હા વાહ જો કે આ પીઢીઓ પાછું ત્યાં કોઈ બહેનો નહીં બતાવું હો ને તો બહેનો મરી પડે જો તમે કેમ નહીં કરતા મારે ખાલી ભાઈઓને જ બતાવવાનું ન તો એમને ઘરમાં લગાવી દે પાછા સેવા મા કોઈ ભેદ ન થી હોતો ભેદ મતલબ કોઈ સેવા નું કોઈ પણ કાર્ય નીમન કક્ષા નું ન થી હોતો દે કે હું સેવા તો કરું પણ કેવી સેવા કરું સ્ટેજ સેવા સ્ટેજ ઉપર કે હોય તો મને કો કેમ કે કેમેરા મૂકે હમો આપડે દેખાયે ત્યાં કિચનમાં સેવા કરતા કોણ જોવા આવવાનું પણ એવું નહીં એટલે હું જે કઈ લોકો આખા અમેરિકામાં કદાચ આ પ્રોગ્રામ લાઈવ જોતા હોય અહીં બેઠા હોય બધાને કે બાળકોને તમે બધા અહીંયા આપણા એશિયન્સ અને એમાં ખાસ કરીને ઇન્ડિયન બાળકોની બહુ ચિંતા કરતા હોય છે બાળકો માટે જાગૃત છે ઘણા બધા એમ કે તમે અહીં સુધી અમેરિકામાં શું કહ્યું કે બસ આ છોકરાઓ માટે છોકરાઓ માટે કે સારું કમાય સારી એમની આર્થિક સ્થિતિ થાય પણ એટલે શિક્ષણ માટે મા બાપ કેટલું વિચારતા હોય છે આપણા બાળકો શિક્ષણ બહુ આગળ હું તમારા યુથમાં પૂછું છું કોઈ ડોક્ટર ને કોઈ એન્જિનિયર ને કોઈ બધા જ અને આખા અમેરિકામાં સર્વેમાં એશિયન એશિયનમાં ઇન્ડિયન જાપાનીઝ ચાઇનીઝ આ બધા સ્ટુડન્ટ એ બધા બહુ હાઈ એજ્યુકેશન અને એનું કારણ એમના પેરેન્ટ્સ મજૂરી કરીને મજૂરી કહું તો વધ ખોટું નથી બાળકોને ભણાવો આપણે અહીંયા જેમ લેબર કરવું પડ્યું એમ આપણા બાળકોને ના કરવું પડે એવી સતત ચિંતા અહીંના પેરેન્ટ્સ કરતા હોય છે અમારે ત્યાંય આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે તે ઘણી વખત એવા મા બાપો બાળકને એડમિશન લેવા માટે આવે કે એમને પોતાને ગુજરાતી લખતો ના આવડતો હોય ગુજરાતી લખતા વાંચતા ના આવડતું હોય એવા પેરેન્ટ્સ બાળકને આપણી સ્કૂલમાં એડમિશન કરાવે ઇંગ્લિશ મીડિયમ મેં કુલા તમે તમને તો ઇંગ્લિશમાં સમજ નહીં પડતા કે અમે તો અંગૂઠા છાપ ભલે રહ્યા પણ મારું છોકરું ના રહેવું જોઈએ એવું આવી ચિંતા પેરેન્ટ્સ કરતા હોય છે સારી છે સાચી છે હોવી જોઈએ પણ હું એમ માનું શિક્ષણની સાથે સાથે સંસ્કારની પણ ચિંતા કરવી જોઈએ એકલું શિક્ષણ હશે તો પછી આપણે કેમ કરવું પડશે ખબર છે ઘરમાં ફોટાથી સંતોષ માનવો પડશે કોઈ આવે તો બધા મારો સન હ્યુસ્ટનમાં છે અમારો ગ્રાન્ડ ચિલ્ડ્રન ફોટામાં કોઈને બતાવો પડશે તમને તમારી પાસે નહીં હોય જો કે અહીંયા સારું છે એક દિવસે આપી દીધું છે આ લોકોએ ફાધર ડે મધર ડે એ આખા વર્ષનું આવી ગયું આપણા માટે આખા વર્ષમાં એક જ દિવસ છે જે ગયા એ લોકો માટે ખબર છે શ્રાદ્ધ જે ગયા એમના માટે આવે છે અહીંયા જે છે એમના માટે કરી દીધો એક દિવસ વર્ષમાં એટલે સંસ્કૃતિના સંસ્કાર ધર્મના સંસ્કાર અને બાળકો સમૂહમાં શીખે એટલું યાદ રાખજો તમે અહીંયા બધું સ્વયં સંચાલન અને અમારે હું તો કઉ છું આપણે કહેવત બંને જે પરંપરા છે અમારા પ્રમુખથી માંડીને બધા જ કે ભાઈ તમે બાળકોનું સોંપી દો તો અહીંયા માઇક ઉપર તો બાળકોનો વારો જ ન લાગે ને આપણે મોટા મોટા હોય ને છોકરું ગમે એટલું ભણીને આગળ આવે ને તો હજુ મા બાપના મગજમાં તો એક પાછી છાપ હોય તન સમજણ ના પડે બસ લો હવે જો તન ખબર ના પડે તો અહીંયા જે રીતે આખું સંચાલન તમે જુઓ એમની રીતે તૈયાર કરે એમની રીતે ચલાવે એમની રીતે આવડા મોટા ફંક્શનનું આયોજન વડીલોનો સપોર્ટ છે ચોક્કસ પણ કોરાને રહીને કરો તમે એમને આગળ કરવાના એ આપણી પરંપરા જે છે એ બહુ મહત્વની છે એવી પરંપરા તમને કદાચ બીજે જોવા ના મળે કારણ કે તો બધા ખેંચા ખેંચ હોય માઈક નહીં કેટલા સમારંભો તમે એવા જોયા છે ને પેલો એક જણા બોલતો ને બીજો પાછળ ઊભો જ હોય એનું વાક્ય પૂરું ન થવા દે પેલા તો કોણી માઈન ખસેડીને એ ચાલુ થઈ જાય આ માઇક છે ને એ બહુ મોટા મોહ વાળી વસ્તુ છે આનાથી દૂર રહો તેમ સારું અમાર તો છૂટકો ને એટલે આવવું પડે એક પ્રકારનો અહંકાર પોષનારી વસ્તુ છે એટલે અહીંયા તો પહેલા તો તમે બધા એ એપ્રિશિએટ કરો કે આટલું બધું બધા શબ્દો કેટલા બધા અટપટા મને લાગે છે કે એ બોલે એમને એમનો મિનિંગ બધા ખબર હશે કે નહીં અન છતાં તૈયાર કર્યા વાંચ્યા અહીંયા એને બોલવા માટે કેટલી મહેનત કરી હશે હું તો સિમ્પલમાં કહી દઉં કેટલી મહેનત કરી હશે કે મને કોઈ અંગ્રેજીમાં ભાષણ લખી આપે અને મારે માઇક ઉપર કરવા માટે જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત આપણે ગુજરાતીમાં લખેલું કરવી પડી હશે અને સરસ બહુ સ્પષ્ટ રીતે એટલે સ્વાભાવિક છે એક સમજ પડે જ પછી કે બોલવાનું એટલે સમજાવે તો બોલાય નહીં એ હજુ પણ બધા જ પેરેન્ટ્સને આ ખાસ અપીલ કરું છું કે તમે તમારા બાળકોને કૈવલ યુથ સાથે જોડો અને જે આ વર્ચ્યુઅલ શિબિર થવાની છે અમારી સેવન્થ ઓગસ્ટ અને એથ ઓગસ્ટ એમાં બે સત્રો પણ મારા છે આઠમી તારીખે પણ મારું પ્રવચન આવવાનું છે પણ 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 આવવાનું છે છે ને હું ઉપસ્થિત કે જેથી આપણે જોયું મેં જોયું પહેલાં આજે તો ઓછા પહેલાં ઘણી વખત એવું બનતું કે આવા બાળકોના પ્રોગ્રામ હતો એમના પેરેન્ટ્સ આવે કેમેરા લઈને કેમેરા બધાને ગજવામાં આવે પણ મેં કેટલા એવા જોયા છે કે એમનો પ્રોગ્રામ પત્યો એમને ફોટા લઈને કામ પૂરું થઈ ગયું પણ એ બાળકો એટલું શીખ્યા તમે પણ બેસો ને કંઈક વાત સાંભળો કંઈક સમજો ગુરુ પૂર્ણિમાની આજે વિશેષ કરીને વાત આવી ગુરુપદની વાત આવી ગુરુ મહિમાની વાત આવી બાળકો બધી વાતો આપણને સરસ રીતે સમજાવી સવારે વાત સામાન્ય મેં સત્સંગની વિશે વાત કરી હતી જ્ઞાન વિશે વાત કરી હતી અત્યારે ગુરુની જયારે વાત થાય ત્યારે ગુરુ પદ આમાં વિશેષ કરીને શિષ્ય માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનો એક અવસર આપણે ત્યાં ગુરુ શિષ્યના ઘણા દાખલા આવે છે ઘણા દ્રષ્ટાંતો એમાં બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત એકલવ્યનું આપણે સાંભળ્યું છે રાઈટ જો કે આને મુલવનારા પાછા ઉલટા લોકો પણ છે કેટલાક એકલવ્યનો અંગૂઠો કાપી લઈને અન્યાય કર્યો જો કે હમણાં અમારે વિદ્યુત પરિષદ કાશી વિદ્વાન વિદ્યુત પરિષદની એક બેઠક હતી દિલ્હીમાં હું ગયો હતો આપણા પ્રમુખ સ્થાને હતી બેઠક એમાં એક પ્રસંગની વાત ઉભી થઈ તારે વિદ્વાને બહુ સરસ સ્પષ્ટીકરણ કર્યું કે દ્રોણાચાર્ય એકલવ્યનો અંગૂઠો માગ્યો છે આટલી જ વાત આવે છે કાપી લીધો છે એ વાત નથી આવતી તું મને તારો અંગૂઠો આપી દે એની સાથે સંકલ્પ કરાવ્યો કે તું બાણ ચલાવીશ પણ અંગૂઠાનો ઉપયોગ નહીં કરું કે ભાઈ આપણે કોઈ સારો લેખક હોય તો મારી લેખણી ગુરુ મહારાજ ચરણમાં અર્પણ કરી દઉં છું અને એવું પાછું કેમ કરવું પડ્યું દ્રણાચાર્યને એનો પણ ઇતિહાસ આપણા લોકોને ખબર નથી એકલવ્યની ત્રણ પેઢીનું વર્ણન ઇતિહાસમાં છે એના પિતા એકલવ્ય અને એનો પુત્ર જે નિષાદની વાત રામાયણમાં આવે છે પ્રયાગથી આગળ જ્યારે રામ અયોધ્યાથી નીકળીને પ્રયાગ પાસ કરીને પછી આગળ જાય છે ત્રિવેણી પાસ કરીને ત્યારે એમને નિષાદ મળે છે એ પણ રાજા છે એટલે ઇતિહાસમાં લખેલું છે હું થોડું તમને વાત કરીશ એ વિશે શૃંગવેરપુર નામનું એક નગર જે પ્રયાગથી ચિત્રકૂટ વચ્ચે આવે છે ત્યાં આ એકલવ્યનું રાજાત રાજાનું રાજ્ય હતું ત્યાંનો એક રાજા હિરણ્ય ધનુ એ એકલવ્યનો પિતા હતો એના હિરણ ધનુ હતું એના મર્યા પછી એકલવ્ય રાજા બન્યો અને એકલવ્યનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથે થયું હતું વિચારો તમે એકલવ્ય યુદ્ધમાં શ્રીકૃષ્ણના હાથે મરાયો હતો ઇતિહાસ આવો છે હવે તમે વિચાર કરો કે શ્રીકૃષ્ણની સામે યુદ્ધમાં ચડ્યો હશે એ માણસ કેવો હશે કે શ્રીકૃષ્ણ ઘણા બધા રાક્ષસોનો વધ કર્યો પણ બધા અધર્મી હતા તમે ઇતિહાસ સાંભળો તો જરાસન વારંવાર મથુરા ઉપર આક્રમણ કરતો હતો અને જરાસન તરફથી એકલવ્ય શ્રી કૃષ્ણ સામે લડવા ગયેલો ત્યાં વધ થયો પોતાના માર્યો અને એનો જ દીકરો પાછો બીજો કેતુમાન નામનો એ ભીમના હાથે મારાયો તો ભીમ એટલે પાંડવોએ કોઈ સજ્જને તો માર્યો જ નથી જેનો સંહાર કર્યો બધા દુષ્ટ જ હતા કેતુમાન કૌરવો તરફથી મહાભારતના યુદ્ધમાં લડવા આવ્યો હતો કૌરવ પક્ષે એટલે આખી પેઢીનો અભ્યાસ કરીએ તો આખી પેઢી દુષ્ટ લોકો સાથે હતી એ દ્રોણાચાર્યને એના એની આખી પરંપરાની ખબર હતી કે આ કોણ છે કોનો દીકરો છે અને આને ધનુર્વિદ્યા શીખવાડાય નહીં ન તો એનો દુરુપયોગ કરાવ્યા રહેશે નહીં એ દ્રોણાચાર્યને ખબર હતી ઓળખતા હતા એટલા માટે એના ઉપર કંટ્રોલ કરવા માટે તારો અંગૂઠો તો ઉપયોગ મના લઈશ દક્ષિણા મને આપી તો તારા નહીં આવે જે વસ્તુ તમે ગુરુને કે કોઈ સંતને કે મંદિરમાં કે દેવને અર્પણ કરી દો એ દેવ દ્રવ્ય કહેવાય એ દેવની સંપત્તિ કહેવાય એનો આપણે ઉપયોગ ના કરી શકીએ એ દેવ સંપત્તિ કહેવાય એ પ્રમાણે પણ એક વસ્તુ અહીંયા મહત્વનું શું છે એકલવ્ય ને ગુરુ ભક્તિ આ તો જે લોકો એમ કહે કે એકલવ્યને દ્રોણાચાર્ય અન્યાય કર્યો એક તો પેલોને ભણાવવાની ના પાડી એ જેમ તેમ કરીને ગુરુ માનીને આટલી બધી વિદ્યા અર્જિત કરી તાર છેવટે અંગૂઠો માગી લીધો અને એમાં એવું ગોઠવવામાં આવ્યું કે અર્જુન કરતો આગળ ન જાય એટલા માટે એનો અંગૂઠો માપી લેવામાં આવ્યો પણ જો અંગૂઠો માગી લીધો ના હોત તો શ્રી કૃષ્ણ સામે યુદ્ધમાં કેટલો બધો કાળો કેર વર્તાવી દીધો હોત એને તો આ ઇતિહાસ એમ કે છે અનેક યોદ્ધાઓને એને માર્યા બે ઓગળીઓથી બાણ ચલાવીને એણે અનેક યોદ્ધાઓનો સંહાર કર્યો છે કૃષ્ણ એને સંહાર કરવો પડ્યો પણ આવો હોવા છતાં એનું પોઝિટિવ કોઈક પાસું હોય તો ગુરુ ભક્તિનું આ ગુરુજી પાસેથી હું વિદ્યા શીખ્યો છું માટે એમને મારે દક્ષિણા તો આપવી જ પડે નાણંદાજી બાપજી લખ્યો મારા બાળકો છો પર બે જગત બોલે ને તન મન ધન સમર્પી ને રહેવું ગુરુ કસોટી દે તે સર્વે સહેવું સહી કસોટી સુખ પામ્યા અપારું આ એકલવ્યની જ વાત કરો ને તમે કે એકલવ્યની આખી પેઢી જરા સંતુષ્ટ જરાસન નામ સાંભળ્યું હતું દુષ્ટ રાજા હતો કેટલા લોકોને બંદી બનાવીને કેટલા અત્યાચાર કરતો હતો કૌરવ પાંડવોમાં કૌરવને આપણે જાણીએ છીએ દુર્જન હતા એકલવ્ય જનાર્દન સાથે રહ્યો જરાસન સાથે રહ્યો એનો દીકરો કૌરવો સાથે રહ્યો એ પહેલેથી આખી પણ એકલવ્યનો આ બધું છુપાઈ ગયું ઇતિહાસમાં કેમ માત્ર ગુરુભક્તિ આગળ એકલવ્ય મહાન બની ગયો ઇતિહાસમાં અંગૂઠો આપી દીધો બાકી એકલવ્યનો બેકગ્રાઉન્ડ જોઈએ તો બિલકુલ નિમ્ન કક્ષાનું પણ દુનિયા એ બધું જ ભૂલી ગઈ અને એકલવ્ય એટલે મહાન ગુરુ ભક્ત એ લોકો ગુરુ ભક્તોની શ્રેણીમાં એકલવ્ય આવી ગયો એના બધા જ દુર્ગુણો છુપાઈ ગયા એની બધી દુર્જનતા છુપાઈ ગઈ એની પેઢીની આખી જે કાર્ય કરતું છે બધી કોઈને ખબર દબાઈ ગયું પુરાણોમાં એક ગુરુપદ પ્રત્યેનાનો જે પ્રેમ હતો એણે એકલવ્યને અમર કરી દીધો આપણે બધાને એકલવ્ય પ્રત્યે સહાનુભૂત ઉભી થાય એવું આખું એક વ્રતમાં આખું ચરિત્ર બદલી રાખ્યું આ છે ગુરુ પ્રત્યેની ભક્તિનો વિષય કાલે આના વિશે થોડી વાતો કરીશું આજે આપણે છ વાગે ઉપાસનાનો સમય છે અને થોડા દસ મિનિટ આગળ જતા રહ્યા કે માઇક મને પણ ગમે છે એટલે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું અને ખાસ અમારા બાળકોને ખૂબ 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 અભિનંદન અને ધન્યવાદ આપું છું સત કેવલ સાહેબ